નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં કુદરતમાં જે ફેરફારો થાય થાય છે તે મુખ્યત્વે બે પ્રકારના ફેરફારો જોવા મળે છે ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો એનો આજે આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે પાણી જોઈએ તો પાણી ત્રણેય ભૌતિક અવસ્થામાં આપણે જોવા મળે છે બરફ સ્વરૂપે ઘન સ્વરૂપે પાણી એ પ્રવાહી સ્વરૂપે અને પાણીને ગરમ કરીએ ત્યારે એનું બાષ્પમાં રૂપાંતર થાય છે અને એ રીતે એ વાયુ અવસ્થામાં જોવા મળે છે. અહીં આ જે ફેરફાર થાય છે બરફ નું પાણીમાં રૂપાંતર થાય છે આ એક ફેરફાર છે. પાણીનું બરફમાં રૂપાંતર થાય એ પણ એક પ્રકારનો ફેરફાર છે અને બીજું અહીં આપણે લોખંડ જોઈએ તો ભેજવાળી જો હવા હોય તો એ જે લોખંડ જે છે એને કાટ લાગે છે અને એ જે લોખંડ છે એને કાટવાળું લોખંડ કહેવાય છે અને એ રીતે લોખંડમાં પણ ફેરફાર થતો જોવા મળે છે આ રીતે આપણે કુદરતમાં ઘણા બધા ફેરફારો જોઈએ છે એ ફેરફારોની જો આપણે વાત કરીએ તો અહીં આ જે બરફનું પાણીમાં રૂપાંતર થાય એ ફેરફાર અને લોખંડ અને લોખંડમાંથી કાટવાળું લોખંડ બનવાની જે ક્રિયા જે છે એ બંનેમાં શું તફાવત છે અથવા ભેદ રહેલો છે તે આપણે જોઈએ તો અહીં બરફનું પાણીમાં રૂપાંતર થાય એમાં માત્ર એની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે બરફ એ ઘન સ્વરૂપે જોવા મળશે અને પાણી એ પ્રવાહી સ્વરૂપે જોવા મળશે એટલે કે આ જે ફેરફાર જે છે એમાં પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે એટલે પ્રવાહીમાં ઘનમાં રૂપાંતર થાય છે પરંતુ એની જે ભૌતિક રાસાયણિક બંધારણ જે છે એમાં ફેરફાર થતો નથી આ જે ફેરફાર જે છે લોખંડ અને એમાંથી કાટવાળું જે લોખંડ બને છે એમાં એના કેટલીક વખત ભૌતિક અવસ્થામાં આ પ્રકારના જે ફેરફાર છે એમાં કેટલીક વખત અ ભૌતિક અવસ્થામાં પણ ફેરફાર થાય છે અને એના રાસાયણિક બંધારણમાં પણ ફેરફાર થાય છે અને એ રીતે આ જે ફેરફાર થાય જે છે એના બે વિભાગો પાડવામાં આવે છે જે ફેરફારમાં પદાર્થની માત્ર ભૌતિક અવસ્થા બદલાય છે એના રાસાયણિક બંધારણમાં ફેરફાર થતો નથી તેવા ફેરફારને ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે અને જેમાં કેટલીક વખત એના ભૌતિક અવસ્થામાં પણ ફેરફાર થાય અને એના રાસાયણિક બંધારણમાં પણ ફેરફાર થાય તો એવો જે ફેરફાર છે એને રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે આ રીતે કુદરતમાં આપણે જે ફેરફારો થતા જોઈએ છીએ તેના બે વિભાગો પાડવામાં આવે છે હવે જે ભૌતિક ફેરફાર જે છે એમાં એની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે પરંતુ રાસાયણિક બંધારણમાં ફેરફાર થતો નથી બીજું એ કાયમી નથી આપણે બરફનું પાણીમાં રૂપાંતર થાય અને એ જે ક્રિયા જે છે એને ઉલટાવીએ એટલે કે પાણીને આપણે એનું તાપમાનમાં ઘટાડો કરીએ તો એનું ફરીથી આપણે બરફમાં રૂપાંતર થતું જોઈએ છે એટલે કે આ ફેરફાર એ કાયમી નથી એટલે કે આ બરફમાંથી પાણીની જે પ્રક્રિયા છે એને ઉલટાવીએ તો ફરીથી આપણે પાણીમાંથી બરફ બનાવી શકીએ છીએ જ્યારે આ જે રાસાયણિક ફેરફાર છે એ છે એમાં પદાર્થના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય છે અને એ કાયમી ફેરફાર નથી એટલે કે લોખંડમાંથી કાટવાળું જે લોખંડ બને છે એને પ્રક્રિયાને ઉલટાવીએ તો ફરીથી આપણે એ વ્યવસ્થિત લોખંડ મેળવી શકતા નથી એટલે કે આ ફેરફાર એ કાયમી હોય છે અહીં વિદ્યાર્થી મિત્રો તમને સવાલ આપવામાં આવેલ છે કે ભૌતિક ફેરફાર એટલે શું સમજાવો તો આપણે જોઈએ કે જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે અને તે ફેરફાર કાયમી નથી આ ફેરફારમાં મૂળ પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે ઉદાહરણ તરીકે બરફનું પાણીમાં રૂપાંતર બીજું ઉદાહરણ જોઈએ તો પાણીમાં પાણીનું બાષ્પમાં રૂપાંતર અથવા પાણીનું બરફમાં રૂપાંતર પદાર્થનું રાસાયણિક સંગઠન અથવા બંધારણ બદલાતું હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે આ ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે આ ફેરફાર કાયમી છે આ ફેરફારમાં મૂળ પદાર્થો મેગ્નેશિયમની પટ્ટી લઈએ એને હવામાં સળગાવીએ તો એ પણ રાસાયણિક ફેરફાર છે એ રીતે એના પણ ઘણા બધા ઉદાહરણો આપણે લખી શકીએ આગળ સવાલ જોઈએ નીચેનાની ભૌતિક અથવા રાસાયણિક ફેરફારમાં વર્ગીકૃત કરો અહીં વિદ્યાર્થી મિત્રો તમને કેટલાક કુદરતમાં થતા ફેરફારો આપવામાં આવેલ છે તે ફેરફાર ભૌતિક છે કે રાસાયણિક ફેરફાર છે તે જણાવવાનું છે પહેલું જોઈએ તો ઝાડનું કાપવું તો અહીં ઝાડને આપણે જે કાપીએ છીએ એને નવા જો વૃક્ષોનો ઉછેર કરીએ તો ફરીથી આપણે એ ઝાડને મેળવી શકીએ છીએ એટલે કે આ બે જે ફેરફાર છે એ ભૌતિક ફેરફાર થશે. બીજું તવીમાં માખણનું પીગળવું અને એ પીગળેલ માખણને ફરીથી આપણે ઠંડુ કરવામાં આવે તો ફરીથી આપણે એ મૂળ અવસ્થામાં મેળવી શકીએ છીએ એટલે કે આ ફેરફાર પણ ભૌતિક ફેરફાર થશે બીજું તિજોરીને કાટ લાગવો અહીં તિજોરી લગભગ લોખંડની બનેલી હોય છે એને કાટ લાગવો એટલે કે એ રાસાયણિક ફેરફાર છે ચોથું પાણી ઉકાળીને વરાળમાં

મેળવી શકીએ છીએ એટલે કે એ પણ ભૌતિક ફેરફાર થશે કાચા ફળ વડે ફ્રૂટ સેલાડ બનાવવું એ પણ ભૌતિક ફેરફાર છે આઠમું કાગળ અને લાકડાનું સળગવું એમાંથી એ જે ફેરફાર જે છે એમાં રાસાયણિક બંધારણ બદલાય છે એટલે કે એ રાસાયણિક ફેરફાર છે અહીં વિદ્યાર્થી મિત્રો તમને જવાબ પણ આપવામાં આવેલ છે આગળ સવાલ જે તત્વ વિશે સમજાવો તો અહીં રોબર્ટ નામના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે એટલે કે દ્રવ્ય જે છે એનું મૂળભૂત નાનામાં નાનું જે સ્વરૂપ છે એને તત્વ કહેવાય છે જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થમાં વિભાજન કરી શકાતું નથી અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે તત્વો જોઈએ એને મુખ્યત્વે ત્રણ પ્રકાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે ધાતુઓ ધાતુઓ અધાતુઓ અને અર્ધ હાલમાં આપણે જોઈએ તો આવા કુલ 100 થી વધારે તત્વોની શોધ થઈ છે તે પૈકી બાણું તત્વો કુદરતમાંથી મળે છે અને બાકીના જે તત્વો જે છે એ માનવ નિર્મિત છે અને એ જે તત્વો જે જોઈએ છે એમાં ત્રણેય સ્વરૂપમાં જોવા મળે છે એમાં મોટા ભાગના જે તત્વો જે છે એ ઘન સ્વરૂપમાં હોય છે ઓરડાના તાપમાને અગિયાર તત્વો વાયુ સ્વરૂપે અને બે તત્વો એમાં બ્રોમિન અને મર્ક્યુરી એ ઓરડાના સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે અને ત્રણસો ત્રણ કે તાપમાને ગેલિયમ અને સીઝિયમ ધાતુઓ પ્રવાહી સ્વરૂપે હોય છે હવે જે ધાતુ તત્વોના આપણે ઉદાહરણ જોઈએ તો સોનું ચાંદી તાંબુ લોખંડ સોડિયમ અને પોટેશિયમ વગેરે ધાતુઓ છે કેટલીક ધાતુઓ ચાંદી જેવો ચળકતો સફેદ અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય એટલે કે ધાતુઓમાંથી ઉષ્માનું વહન થઈ શકે છે વિદ્યુતનું પણ વહન થઈ શકે છે ધાતુઓ પણ એટલે કે એને ખેંચીને તાર બનાવી શકાય છે એટલે કે ટીપીને પતરા બનાવી શકાય છે એટલે કે ધાતુઓ અને ગુણધર્મ ધરાવે છે અને ધાતુઓને જો જોફાળીએ તો એ અવાજ અથવા તો રણકાર ઉત્પન્ન કરી શકે છે આગળ સવાલ જોઈએ તો અધાતુ ના ઉદાહરણ આપો એના ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજન ઓક્સિજન આયોડીન કાર્બન બ્રોમિન અને ક્લોરીનનો સમાવેશ થાય છે ત્યારબાદ અધાતુ તત્વોના ગુણધર્મો કયા છે તો ધાતુ વિરુદ્ધના ગુણધર્મો જોવા મળે છે અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે તેઓ ઉષ્મા અને વિદ્યુતના મહંદવાહક હોય છે એટલે કે થોડા પ્રમાણમાં ઉષ્મા અને વિદ્યુતનું તેમાંથી વહન થઈ શકે છે અને ધા ધાતુઓ જે ચળકાટ તણાવપણો ટીપાવ ગુણધર્મ ધરાવે છે તે અધાતુ તત્વો ધરાવતા નથી વિદ્યાર્થી મિત્રો સવાલ જોઈએ અર્ધ ધાતુ એટલે શું તેના ઉદાહરણ આપો આપણે ધાતુ જોઈએ અધાતુ એટલે કે કેટલીક જે કેટલાક જે તત્વો જે હશે એ ધાતુના અને અધાતુના જે ગુણધર્મો જે છે એના વચ્ચેના જે ગુણધર્મો જે છે એ ધરાવે છે અને તેવી તેવા જે તત્વો છે એને અર્ધ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે એમાં બોરોન સિલિકોન અને જર્મેનિયમનો સમાવેશ થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંયોજન જોઈએ તો આપણે તત્વો જોઈ ગયા એમાં બે અથવા બે થી વધારે તત્વો રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં જોડાઈને જે પદાર્થ બનાવે તેને સંયોજન કહે છે ઉદાહરણ તરીકે આપણે પાણી જોઈએ તો એમાં મુખ્યત્વે બે પ્રકારના તત્વો જોવા મળશે હાઇડ્રોજન અને ઓક્સિજન અને એ હાઇડ્રોજન અને ઓક્સિજન બે જેમ એકના પ્રમાણમાં જોડાઈને એ પાણીનો અણુ બનાવે છે અને એ રીતે બીજા આપણે જે સંયોજનો જોઈએ છે તેમાં પણ બે અથવા બે થી વધારે તત્વો રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં જોડાઈને એ પદાર્થ બનેલો હોય છે સંયોજન વિશે આપણે સમજૂતી મેળવીએ તો બે કે બે થી વધારે તત્વો રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં જોડાય જે પદાર્થ બનાવે તેને સંયોજન કહે છે હવે સંયોજનમાં જે ઘટક તત્વો જોઈએ તો એ વજનના નિશ્ચિત પ્રમાણમાં હોય છે ઉદાહરણ તરીકે આપણે પાણીનું ઉદાહરણ જોઈએ તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું વજન પ્રમાણ 1:8 નું જોવા મળે છે બીજું સંયોજનના ઘટક ગુણધર્મો